વધુ એક મહત્વના સમાચાર જાફરાબાદથી સામે આવી રહ્યા છે. જાફરાબાદની અંદરથી લોકોનું સ્થળાંતરની પ્રક્રિયા સામે આવી રહી છે. જાફરાબાદના સામા કાંઠામાંથી 125 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે અત્યારે 125 લોકોનું જાફરાબાદથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠે રહેતા લોકોને તંત્રએ સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. 125 જેટલા લોકોને જાફરાબાદની પારેખ સ્કૂલની અંદર ખસેડવામાં આવ્યા છે. રાજુલામાં 150 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. રાજુલાની વિવિધ સ્કૂલોમાં તંત્રએ રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરી છે. જાફરાબાદથી અત્યારે મહત્વના સમાચાર. જાફરાબાદના સામા કાંઠામાંથી 125 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરોને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે અને જે તૈયારીઓ ચાલી રહી છે તેની અંદર અત્યારે જાફરાબાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જાફરાબાદના સામા કાંઠામાંથી 125 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.